મધ જેવો મીઠો ધંધો મધમાખી પાલન. મધમાખી પાલન એ કૃષિ સાથે જોડાયેલો વ્યવસાય છે, જેનાથી ખેડૂતને આર્થિક લાભ થવાની સાથે પાક ફલિનીકરણની ક્રિયામાં વધારો થાય છે, જેથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે. મધમાખી પાલન થકી ગ્રામીણ વિસ્તારવાળા લોકોની ખેતી સિવાયની આવકમાં વધારો કરી શકાય છે. મધમાખી પાલન ખૂબ ઓછા રોકાણથી કરી શકાય છે. આના માટે ખેડૂત પાસે ઓછી જમીન હોય અથવા જમીન જ ન હોય તો પણ આ વ્યવસાય શરૂ કરી શકાય છે. મધમાખી પાલન માટે યોગ્ય તાલીમ અને અનુભવ લેવો જરૂરી છે. આજે ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે વધુ ઉત્પાદન, સારું આર્થિક વળતર અને પ્રકૃતિનું પણ જતન થાય એવી પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓ તરફ વળ્યા છે, ત્યારે મહેમદાવાદ તાલુકાના જાળિયા ગામના અર્જુનભાઈ મધમાખી પાલનનો વ્યવસાય કરી રહ્યા છે. મધમાખીની શરૂઆત કરીએ પહેલાં અમે જોબ કરતા હતા, પ્લાસ્ટિક લાઇનની કંપની હતી, તાડપત્રીની બનતી હતી. જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે બધી મંદી આવી, કંપનીઓ બંધ થઈ ગઈ. એ સમયે થોડો વિચાર આવ્યો કે કંઈક ધંધો કરીએ, તો એ જ ટાઈમે આપણા મોદી સાહેબનું ચાલતું હતું આત્મનિર્ભર થાવ એમ, તો એના ઉપરથી અમને વિચાર આવ્યો કે કંઈક એવો ધંધો ખોરીએ જે આત્મનિર્ભર કહી શકાય, તો એની અમે શોધ કરતા હતા. એમાં આપણે આ મધમાખીનું અમને થોડું ધ્યાને આવ્યું, તો એની ઉપર રિસર્ચ કર્યું. 6-1 મહિના જેવું અમે ગાઈડન્સ લીધી, ટ્રેનિંગ લીધી, પછી શરૂઆત કરી. તો આજની તારીખમાં અમારી જોડે 1200 પેટી મારા પોતાની છે અને 3-1 હજાર જેવી પેટી અમૂલની અમે ચલાવી આલે, એટલે ટોટલ 4-1 હજાર પેટીનું અમે આજની તારીખમાં હેન્ડલિંગ કરીએ. આ બોક્સમાં રહેલી મધમાખીઓનું વૈજ્ઞાનિક ઢબે પાલન અને એની યોગ્ય સાર સંભાળ દ્વારા અર્જુનભાઈએ સારા પ્રમાણમાં મધ મેળવ્યું હતું. આજે અર્જુનભાઈ પાસે લગભગ 1200 મધ પેટીઓ છે, જેમાંથી તેઓ મધ ભેગું કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ઓગસ્ટ મહિનાથી સિઝનની શરૂઆત થતી હોય, ઓગસ્ટ એન્ડ પછી, તો પહેલો જ આપણો આવો અજમો જે મોરબીની અંદર થતો હોય, પછી અજમા પછી આપણે આવો રાયડો મસ્ટર્ડ ડિસેમ્બરની આસપાસ ચાલતો હોય, 15 દિવસ આગુ પાછું આ રીતે. ડિસેમ્બર પછી આપણો એના વઢિયારી ચાલતી હોય, વઢિયારી કાં તો દાણા, અને સાથે સાથે સુવા પણ ચાલતો હોય રાધનપુરની આસપાસ. પછી ઓના પછી આવશે આપણો તલ જે ધાંગધ્રાની અંદર હોય. તલ પછી આપણે મોટાભાગના બધા ખેડૂતો એવું પ્રિફર કરતા હોય કે સોમનાથ નાળિયેરીમાં જતા હોય, બાકી અમે ખેડા જિલ્લામાં આવતા હોય બાજરીની અંદર. આટલા પાકમાં આપણી સિઝન પૂરી થતી હોય, પછી ડાયરેક્ટ આપણે જતા રહીએ સોમનાથ. સોમનાથની અંદર 6-1 મહિના બોક્સ તો આગળ જ રહે, એક જ ગેસ થાય. પછી આપણે ઓગસ્ટ પછી જેવો જ મોરબીની અંદર ચાલુ થાય ત્યારે પછી શરૂઆત થઈ જાય. કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોને વધારેમાં વધારે મધમાખી ઉછેરનો લાભ મળે તથા મધમાખી ઉછેરનો વિકાસ થાય તેવી યોજના અમલી બનેલ છે. તે સાથે સાથે ખેડા જિલ્લાની KDCC બેંક પણ આ બાબતે ખૂબ જ સક્રિય કામગીરી કરી રહેલ છે. નાબાર્ડ અને નેશનલ બી બોર્ડ દ્વારા મધમાખી ઉછેર વ્યવસાય માટે ધિરાણ પૂરું પાડવામાં આવે છે અને સરકાર દ્વારા 50-75% સુધી સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મધમાખી ઉછેર માટે ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મધમાખીના ઉછેરનો વ્યવસાય અંદાજે 35-40 હજાર રૂપિયાના ખર્ચે શરૂ થઈ શકે છે. મધમાખીની સહાયની વાત કરીએ તો અત્યારે આ ખેડૂત પોર્ટલ જે સરકારશ્રીનું ચાલે એની ઉપર આપણે જે તે નંબરો હોય અને 4-5 મહિનાની અંદર આની અરજી થતી હોય, એ સમયની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની હોય. આપણું બાગાયત ખાતું આની અંદર સહાય આપતું હોય, અને કદાચ સાહેબ જો આપણે લોન લેવાની ઈચ્છા હોય તો આપણી KDCC બેંક આપતી હોય, પછી એક આપણો PMEGP યોજના જે ભારત સરકારની ચાલે એની અંદર પણ લોન મળતી હોય, એટલે આપણને જે સુલભ પડતી હોય આપણે નજીક. અને આપણે ખેડા જિલ્લામાં તો હવે KDCC બેંક દ્વારા પણ આનું બહુ મોટા પાયે એનું આયોજન થતું હોય. મધમાખી પાલનનો વ્યવસાય શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો. મધમાખીની પેટીઓ જે જગ્યાએ રાખવાની હોય તે સ્થળ ખુલ્લું, ભેજ મુક્ત અને બગીચાની કે પાકની નજીક હોવું જોઈએ. મધપેટીની આસપાસ પાક સાથે પાણી અથવા તો ભેજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા હોવી જરૂરી છે. મધમાખી ઊંચા તાપમાને કામ કરતી નથી, આથી મધપુડા કે મધપેટીને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવી જોઈએ. મધપેટી કે મધમાખીને વરસાદ સામે રક્ષણ આપવા માટે પૂર્વ દિશામાં કોલોની રાખવી જોઈએ અથવા પેટીઓને શેડ નીચે ગોઠવવી જોઈએ. શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે રાત્રે મધપેટી પર કંતાણ ઢાંકવું જોઈએ. મધમાખી પાલનમાં કીડી અને મકોડા,
ખૂબ જ નડતર રૂપ હોવાથી ખાસ કરીને કીડીઓ અને મકોડાઓ સામે રક્ષણ આપવું જોઈએ. પેટીઓને ઉધઈથી રક્ષણ મેળવવા પેટીઓને સ્ટેન્ડ પર ગોઠવવી જોઈએ. ઓફ સિઝનમાં જ્યારે ફૂલોનું પ્રમાણ ઓછું હોય તો પેટીમાં ચાસણી મૂકીને પણ મધમાખીઓને ખોરાક પૂરો પાડી શકાય છે. કોલોનીમાં રાણીની હાજરી છે કે નહીં તેના પર નજર રાખવી જોઈએ. કોલોનીમાં કોઈ જીવાત કે રોગ પગ પેસારો ન કરે તેની ખાસ કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જે ખેતરમાં પેટીઓ મૂકી છે તે ખેતરમાં રાસાયણિક દવાઓનો છંટકાવ ટાળવો જોઈએ. હવે તો કેટલાક ખેડૂતો પરાગનયન થકી પાક ઉત્પાદનમાં વધારો થાય તે માટે સામેથી મધમાખીની પેટીઓ પોતાના ખેતરમાં મુકાવે છે. ઉપરાંત કેટલીક કંપનીઓ પરાગનયનમાં વધારો થાય તે માટે રૂપિયા ચૂકવી મધમાખીની પેટીઓ ભાડેથી રાખે છે અને સિઝન પૂરી થતા બોક્સ પાછા આપી દે છે. આ ધંધો એક એવો હોય કે પોતાના ખેતર ના હોય પણ બીજાના ખેતરમાં થતા હોય, એટલે બીજા ખેડૂતો પાક કરતા હોય એવી જગ્યાએ મૂકી શકાય. મધપેટી મૂકવા માટે ત્રણ કંપની જે ચાર્જ આપતી હોય, એક તો આપણી આ પાયોનિયર થઈ જે મસ્ટર્ડની અંદર પ્લોટિંગનું જે કરતા હોય એ લોકો આપણને સામેથી ચાર્જ આપતા હોય, ભાડું આપતા હોય. એક પેટીનું હાલની પોઝિશનમાં વાત કરીએ તો 1200ની આસપાસ ભાડું હોય. એક મહિનાની સુધી આપણે એમને મૂકી રાખવાનું, 1200 રૂપિયા ભાડું પણ આપતા હોય અને મધ પણ આપણું આ રીતનું હોય. પછી ડુંગળીમાં પણ એ રીતનું હોય. પછી દાડમની અંદર મુકાવતા હોય તો ત્યાં પણ ભાડું મળતું હોય. પણ જે આ બીજા પાકોની વાત કરીએ, આપણે આ વઢિયારી છે, તલ છે, આની અંદર આપણને ભાડું મળતું ના હોય પણ ખેડૂતને આપણે એ ખાલી મૂકતા હોય તો ખેડૂતનો ફાયદો એ હોય કે એને 30% જેવો અનુમાનથી વધારો થતો હોય, એનું પોલિનેશન પ્રોપર થાય એટલે એના દાણા પણ મોટા આવે અને ઉતારાની અંદર પણ વધારો થાય. મધમાખી ઉછેરમાં મધ ઉપરાંત વિવિધ ઉત્પાદનો જેવા કે મીણ, પરાગ, પ્રોપોલિસ, બી વેનમ, રોયલ જેલી જેવી પેદાશોમાંથી પણ મોટી કમાણી કરી શકાય છે. મધ એક ઔષધીય ગુણો ધરાવતું હોવાથી બજારમાં તેની ખૂબ જ માંગ રહે છે. તેથી અર્જુનભાઈ દ્વારા તૈયાર કરવામાં આવતા ઓર્ગેનિક મધનું હોલસેલ અને પેકિંગ કરીને વેચાણ કરવામાં આવે છે. આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતા ખેડૂત અર્જુનભાઈ એક યુવા ખેડૂત તરીકે મધમાખી પાલન કરીને આત્મનિર્ભર બની 4-5 લોકોને દૈનિક ધોરણે રોજગારી પૂરી પાડી રહ્યા છે. કેડીસીસી બેંકના કોન્ટેક્ટની વાત કરીએ તો આપણા તેજસભાઈ પટેલ જે ચેરમેન, એ બહુ આ આત્મનિર્ભર બનાવવા માટે એમની બહુ સફળ કોશિશો અને બધા નાનામાં નાના ખેડૂત જોડે મળવા જાય. એવી જ રીતે એક દિવસ એવા વચ્ચિન તો મારામાં ફોન આવ્યો કે અમે તમને મળવા માટે આવીએ, તો આપણા તેજસભાઈ પટેલ સાહેબ પોતે અમારા ઘરે આવ્યા, અમને પ્રોત્સાહન આપ્યું. વધુમાં વધુ ખેડૂતો મધમાખી પાલન થકી યુવાઓ અને ખેડૂતો આત્મનિર્ભર બને તે દિશામાં કેડીસીસી બેંક દ્વારા પૂરતું માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવે છે. આવો આપણે સૌ ખેડૂત મિત્રો મધમાખી પાલન વ્યવસાયની તાલીમ લઈ મધમાખી ઉછેરમાં ઝંપલાવીએ અને મીઠા મધુરા મધનો સ્વાદ માણી આર્થિક રીતે સદ્ધર બનીએ.